નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ચોથું ધોરણ વિષય ગુજરાતી કે જે નવો અભ્યાસક્રમ બે હજાર એકવીસમાં અમલી થયો છે કુહુ એનો સાતમો એકમ ખોટો જાદુ ખોટો બાવો એનો ભાગ પાંચ જોઈશું ભાગ એકથી ચાર આપે હજુ સુધી નિહાળ્યા ન હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે આપ ત્યાંથી નિહાળી શકો છો અહીં ભાગ પાંચમાં આપણે આ એકમની આગળની વિગતો જોઈશું આ એકમમાં આપેલા મંત્રો ઝડપથી બોલો તમે પણ મંત્રો બનાવો અને વર્ગમાં મોટેથી વાંચીને સંભળાવો તો આપણે પણ અહીંયા એવા બેક મંત્રો બનાવીએ અને એ પછી તમારે વર્ગમાં બોલવાના છે જો જાદુ મંતર છું મંતર હું બોલું તે થઈ જા જાદુ મંતર શું મંતર હું બોલું તે થઈ જા પછી બીજો બનાવીએ અલ્લા જાય બલ્લા જાય મારો જાદુ સફળ થાય અલ્લા જાય બલ્લા જાય મારો જાદુ સફળ થાય મારો જાદુ સફળ થાય ત્યાર પછી ત્રીજો મંત્ર બનાવીએ હરરર ફટ સરરર જાદુ થઈ હર હરરર ફટ સરર સટ જાદુ થઈ જા જાદુ થઈ જા જાટ હવે તમને કોનો બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો તે કહો ગૃહકાર્યમાં હું પણ જાદુગર બે ત્રણ બાળકો ભેગા થઈને નાળિયેરમાંથી ચુંદડી કાઢવાનો જાદુ શીખો વડીલોને બતાવો શું થયું એ વર્ગમાં કહો હવે તમારે શું કરવાનું છે તો કે જૂથમાં બેસવાનું છે ફકરો વાંચવાનો છે કંઈ ખૂટતું હોય તો લખી દેવાનું છે જો અમારા ગામમાં એક ડોક્ટર હતા આનંદ તેમનું નામ તેઓ સફેદ કોટ પહેરતા ડોક્ટરને દર્દીના અવાજ પરથી જ ડૉક્ટરને દર્દીના અવાજ પરથી એની તકલીફની ખબર પડી જતી એક વર્ષ પહેલાં ડૉક્ટર આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા તેમણે સાધુનો વેશ ધારણ કર્યો છે હવે તેઓ સ્વામી પરમાનંદ તરીકે ઓળખાય છે સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે છે સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે છે એ ખાય છે એ મને પરમ દિવસે મળ્યા હતા ત્યારે કહેતા હતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે ત્યાં ભાડાના મકાનમાં રહે છે આવતીકાલથી તેમનું નામ વિવેકાનંદ થઈ જશે વિવેકાનંદ નામે શિક્ષક બનીને તેઓ બાળકોને ગણિત શીખવશે તેઓ સારા પેન્ટ શર્ટ પહેરશે વિવેકાનંદ કદાચ તમને ભણાવવા તમારા ગામમાં પણ આવી પહોંચે તો તમે તેમને ઓળખી જશો ને હવે કયું વાક્ય કોને લાગુ પડે છે જો આનંદ તો ડૉક્ટર હતા સફેદ કોટ પહેરતા પછી ડોક્ટરને દર્દીના અવાજ પરથી એની તકલીફની ખબર પડી જતી એટલે કે અવાજ ડોક્ટરને દર્દીના અવાજ પરથી તેની તકલીફની ખબર પડી જતી આ ઉપરાંત એક વર્ષ આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા એમણે સાધુનો વેશ ધારણ કર્યો હવે સ્વામી પરમાનંદ સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે છે તો અહીંયા લખીશું કે સ્વામી પરમાનંદ લોકોને કથા અને ભજનો સંભળાવે છે સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે એ ખાય છે સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે એ ખાય છે તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે પછી વિવેકાનંદ તો વિવેકાનંદ નામે શિક્ષક બનીને તેઓ બાળકોને ગણિત શીખવશે વિવેકાનંદ નામે શિક્ષક બની ને તેઓ બાળકોને ગણિત શીખવશે તેઓ સારા પેન્ટ શર્ટ પહેરશે તેઓ સારા પેન્ટ શર્ટ ઉદાહરણ પ્રમાણે વાક્યની આગળ પહેલા હમણાં હવે પછીમાંથી કોઈ પણ એક વિકલ્પ લખો હમણાં લીલાને ફટાકડા બનાવતા આવડે છે પહેલાં લીલા તેના પપ્પાને ફટાકડા બનાવતા જોતી હતી હવે પછી લીલા ખૂબ સારી ફટાકડા બનાવનાર બનશે હવે એ જ રીતે જો ખાલી જગ્યા આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે તો કે હમણાં આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે હવે પછી આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે હવે પછી પહેલાં મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી પહેલાં આસ્થા મમ્મીને ઘૂંટણ સુધી પહોંચતી હતી હવે ખાલી જગ્યા લોકો ઉડતા બાઈક પર નોકરીએ જશે હવે પછી લોકો ઉડતા બાઈક પર નોકરીએ જશે ખાલી જગ્યા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા તો પહેલા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા ખાલી જગ્યા લોકો સ્કૂટર બાઈક રિક્ષા ટ્રેન બસ વિમાનમાં મુસાફરી કરે છે તો કે હમણાં લોકો સ્કૂટર બાઈક રિક્ષા ટ્રેન બસ વિમાનમાં મુસાફરી કરે છે ખાલી જગ્યા જૂનમાં અમે પહેલાં પા પહેલો પાઠ ભણ્યા હતા પહેલાં જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા ખાલી જગ્યા વાર્ષિક પરીક્ષા પહેલાં અમે દસમો પાઠ ભણીશું હવે પછી વાર્ષિક પરીક્ષા પહેલાં અમે દસમો પાઠ ભણીશું ખાલી જગ્યા અત્યારે અમે સાતમો પાઠ ભણીએ છીએ હમણાં અમે સાતમો પાઠ ભણીએ છીએ ખાલી જગ્યા મને અંગ્રેજી વાંચતા આવડતું હશે હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડતું હશે ખાલી જગ્યા મને ગુજરાતી વાંચતા આવડે છે હમણાં મને ગુજરાતી વાંચતા આવડે છે પહેલાં મને કશું પણ વાંચતા આવડતું ન હતું પછી પહેલાં હું ત્રીજા ધોરણમાં હતી કે હતો હવે પછી હું પાંચમા ધોરણમાં આવીશ હમણાં હું ચોથા ધોરણમાં છું હવે પછી પર્યાવરણનો તાસ હશે હમણાં ગુજરાતીનો તાસ છે પહેલા ગણિતનો તાસ હતો તો અહીં આપણે પહેલાં હમણાં અને હવે પછી આ શબ્દોનો ઉપયોગ જોયો ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો અને તમારા જવાબ બીજા મિત્રો સાથે સરખાવો એમના જવાબો જુદા છે પણ જવાબો ખોટા છે બે જવાબ જુદા હોય તો પણ સાચા હોય દાખલા તરીકે કેટલાક મહિના પહેલા હું મોડો ઊઠતો હતો હું મોડો ઊઠતો હતો મોડો ઊઠતો હતો પછી બીજું એમાં બનાવવું હોય તો હું ચા પીતો હતો હું ચા પીતો હતો પછી અત્યારે મારા પડોશી રેડિયા પરના ગીતો સાંભળે છે મારા પડોશી રેડિયો પરના ગીતો સાંભળે છે બધા ગૂવળ ઘરના છાપરા પર હારબંધ બેસી રહ્યા છે બધા કુંવળ ઘરના છાપરા પર હારબંધ બેસી રહ્યા છે કેટલાક વર્ષ પછી હું શહેરમાં ભણવા જઈશ મારો પ્રિય દોસ્ત કે બહેનપણી મારી સાથે શહેરમાં ભણવા આવશે મારી સાથે શહેરમાં ભણવા આવશે અહીં આપણે સાતમો એકમ ખોટો જાદુ ખોટો બાવો એનો પાંચમો ભાગ પૂર્ણ કરીએ છીએ આ જ એકમની બાકીની વિગતો આપણે ભાગ છમાં સમજવા પ્રયત્ન કરીશું આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ છ સાથે આભાર